અને આજ હું તમને કો કહેવા માંગુ છું ને ખુશીની બી વાત છે અમારા માટે રાજબા બોલો હેડો જય માતાજી મિત્રો આજે અમારે ચેનલમાં નુરતે બદર્સમાં જે યુએસથી અમારા બળદેવભાઈ પટેલે જે સ્ટોરી આપી હતી ભાઈ બહેનો અમર પ્રેમ જેનું ત્યાં બધા ચેનલમાં હમણાં જ વિડીયો મૂકેલો છે તો તમે અચૂક નિહાળજો અને યુએસથી અમારા દાદા ખાસ અમારા ફ્રેન્ડ જેવા છે આમ ઉંમર લાગશે ફ્રેન્ડ જેવા છે એમને ગિફ્ટ આપેલી છે તો અમે ગિફ્ટ રોશનીબેનને પણ આપવાની છે તો તમને આપીએ તો બતાવીએ વિડીયોમાં ચલો આગળ આગળ ચલો હા અને અમને એ દાદા બહુ સપોર્ટ કરી સ્ટોરી બી કહે છે સારી સારી એ યુએસએ રે હાલ કોલ ઉપર વાત થાય અમારા જોડે અમારા વિડીયો બધા જોવે છે અને તમે બી જોયા કરજો બહુ મસ્ત વિડીયો આવ્યો સામાજિક કોમેડી બધા વિડીયો આવી એટલે નવરત્યા બ્રધર્સ ટીમને હાલ જ સબસ્ક્રાઈબ કરજો અને મારા વ્લોગને બી મારી ચેનલને બી સબસ્ક્રાઈબ કરજો અને મારા વ્લોગ જોતા રહેજો સારા સારા વ્લોગ આવતા રહેશે જેટલી કોશિશ કરે ને અમને સપોર્ટ કરજો અમારા બધાના વિષ્ણુભાઈને બધાને અમે બધા બહુ મીન્સ કે મહેનત કરીએ જ છીએ અને વધારે મહેનત કરીએ એવું તમે સા સહકાર આપજો એટલે હવે જોઈએ કે ક્યાં શું આવ્યું છે અમે બી હું બી બહુ એક્સાઇટેડ છું કે મને યુએસએથી કોઈ ગિફ્ટ મોકલી એમ અમારા મહેનતથી મીન્સ એમ કે સર હું આપ્યું રોશનીબેન તમને ગિફ્ટ આવી છે બરાબર યુએસથી અચ્છા દાદા તરફથી રક્ષાબંધન ભેટ એમ રોશનીબેન યુએસએ બળદેવભાઈ પટેલ થેન્ક યુ સો મચ દાદા અને હવે અમે ખુલ્લી ગઈ લો પકડો શું આપ્યું જોઈએ અમે દાદાએ 600 રૂપિયા મોકલ્યા બધાને મોકલ્યા મને એકલીને નહીં અમારા આખા ટીમ નંબર વાઇઝ ગિફ્ટ આપ્યું હા નંબર વાઇઝ ગિફ્ટ આપ્યું અમારી જેવી એક્ટિંગ અને એવી રીતે અમને આપ્યું છે બરાબર એટલે તમારા માટે આ 600 રૂપિયા હશે પણ અમારા માટે તો બહુ મોટી વાત છે કે અમે બી આવી રીતે એમ કે અમારી એક્ટિંગ બી ગમે કોકને બરોબર અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહો તમારો પ્રેમ આવી રીતે મને આપતા રહેજો અને અમને આગળ વધાવતા રહેજો અને હાલ જ નવરત્યા બ્રધર્સ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો એમાં બહુ સરસ સરસ વિડીયો આવશે અને આવી રીતે જારી એવું ના કરાય પાપ લાગશે તો કરવું પડે હા પેલું ગાજસ હે ચંદુ તારું મત કયા ટાઈમે છે એ કહી દઉં આ કપડો કાઢીને આપી દે હેડ અમારા આખા ગામમાં બહુ નામ છે કાકાનું તો કાકા તમે આટલું બધું ભણ્યા છો આટલું બધું તમારું નોલેજ છે તો તમે કોઈ નોકરી કે કોઈ જોબ શા માટે નથી કરી બટ આઈ ડિસલાઈક પોલીસ કન્ડક્ટર એન્ડ દૂધ સાગર ડેરી આઈ ફરગી તો તમે કાકાને જાણે એમને નોકરીમાં કોઈ રસ નથી અને બીજી વાત કે કાકા આટલી ઉંમરે પણ જો પાછળ જે ભેંસો ચરી રહ્યો છે દાદાની છે અને દાદા અહીંયા દરરોજ આવે છે અને આજે અમે શૂટિંગ કરવા આવેલા હતા અને દાદા અમને મળી ગયા છે તો અમે દાદાનું વિચાર્યું કે લાવો દાદા જોડે થોડી વાત કરીએ તો લોકો સુધી પહોંચે તો દાદા તમે હાલ તો ઘરે જ છો યસ આઈ એમ ઇન માય હોમ બરાબર બરાબર એટલે દાદા તમે એવું કોઈ જગ્યા ખરી તમને બહુ ગમતી હોય કોઈ શહેર કોઈ યસ સિટી કોઈ માતાજીનું કોઈ ધામ એવું આઈ લાઈક માય પાટણ સિટી હા તો અમારું પાટણ એન્ડ મહાકાલી ટેમ્પલ ઇન માય વિલેજ નોરતા હા તો કાકાને અમારા ગામમાં બહુ ગમે છે અને એ અમારા માતાજીનું મંદિર છે ત્યાં રોજ અમારા માતાજીનું મંદિર બતાવી અમારા નિકુલ કાકા ચંદન પાટણ નું પૂછો ચલો 1 2 3 સ્ટાર્ટ હા તો કાકા
તમે કીધું કે મને પાટણ સિટી બહુ ગમે છે, તો પાટણમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોકો બહુ જોવા આવતા હોય એવું કોઈ સ્થળ ખરું પાટણમાં? પાટણ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન નોર્ધન ગુજરાત. એ તો આખા ઇન્ડિયામાં જ છે. પાટણ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન નોર્ધન ગુજરાત એન્ડ ધેર આર મેની હિસ્ટોરિકલ પ્લેસ એડ લાઈક ટુ સી. રાણકી વાવ, એડ લાઈક ધ રાણકી વાવ, દામોદર કુવા, સહસલિંગ તળાવ એન્ડ મેની અધર પ્લેસ એડ લાઈક ટુ સી ઇન ધ પાટણ સિટી. ધેર વોઝ લીવડ એ બ્રેવ કિંગ નેમ્ડ સિદ્ધરાજ ઇન પાટણ સિટી મેની યર્સ એગો. હા હા, તો તમે જાણી શકો છો કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ અને એમને બનાવેલી રાણીની વાવ, દામોદર કુંડ, ઘણું બધું પાટણમાં જોવાનું છે જે કાકા આપણને જણાવી રહ્યા છે એમની ભાષામાં. અને આપણા ગુજરાતમાં આવા ઘણા બધા જે છે ઉંમરલાયક કાકા જેને ભણ્યા ગણ્યા એજ્યુકેશન કર્યું પણ જોબ એમની કોઈ નહીં, રસ જ નથી નોકરી કરવામાં, છતાં પણ આટલું બધું પાવરફુલ બોલી રહ્યા છે કાકા. તો કાકા, તમે પાટણમાં ફરવા જાઓ તો તમને કઈ જગ્યા વધારે પસંદ આવે? આઈ હેવ પાસ્ડ ધ રાણકી વાવ. રાણકી વાવ, હા યસ, રાણકી વાવ ઇઝ ધ હેરિટેજ સિટી, વર્લ્ડ ફેમસ સિટી, વર્લ્ડ ફેમસ ટેમ્પલ. રાણકી વાવ ઇઝ ધ વર્લ્ડ ફેમસ સિટી. કાકા, તમારી ઉંમર કેટલી થઈ? હા, માય એજ એમંગ ધ 75 યર્સ એગો. દાદાને 74 વર્ષ થઈ ગયા છે ઓલરેડી, છતાં પણ દાદા 75 થાય. તો અને દાદા, આટલી ઉંમરે પણ અમારા ગામથી અહીંયા મંદિર 2 કિલોમીટર દૂર છે, ચાલીને આવે છે ને ચાલીને જાય છે, આખો દિવસ અહીંયા ભેંસો ચરાવે છે ને બહુ મસ્તી જિંદગી જીવે છે, શું કહેવું દાદા? અને ગમે ત્યારે મળો તો બહુ આનંદ થાય, બહુ ખુશી થાય. તો અમારા દાદાને શું નામ કીધું? સગનજી, સગનજી મોહનજી. તો આ વિડીયોને શેર કરજો બહુ, લાઈક કરજો. અને આ દાદા અમારા ગામના જ છે, અમારા ગામના. અને ઘણો બધો પરિચય અમને આપી દીધો, પણ ગુજરાતી ભાષામાં થોડું અમને તમારી ભાષા સંભળાવો. હું શું કહું છું કે ચલો તમે ભણ્યા ગણ્યા, નોકરી ના કરી, પણ નોકરી ના કરવાનું કારણ શા માટે તમને રસ નહીં નોકરીમાં? એટલે એ વખતમાં એવું હતું ભાઈ, હા હા, કે અમે SSC પાસ હતા. બરાબર બરાબર, મારે ટકાવારી બહુ ઊંચી હતી. હવે એ વખતમાં પોલીસ ખાતું, કંડક્ટર આવી નોકરીઓ ઓછું પસંદ કરતી વસ્તી. હા, એ વખતમાં ભણેલા છોકરા આવી નોર્મલ નોકરીઓ ઓછી પસંદ કરતા, મને આ પસંદ ના આવ્યું. દૂધસાગર ડેરીમાં 1 મહિનો ભરી અને હું આવતો રહ્યો પાછો. શું કારણથી તમે પાછા આવતા? હું કારણમાં તો એ વખતમાં મારો 80 રૂપિયા પગાર કર્યો, મને ના ગમ્યો, મારા દુહાને પગાર ઓછો પડ્યો. જે કે આવતો રહ્યો ઘેર, તને કોમ કરતો જોર આવે છે શેતીનું, તે તું ઘેર આવતો. પછી ભલે હું ઘેર આવ્યો અને વહેલા 4 ની ગાડીમાં જવાનું, શંખાઈ સ્ટેશનથી બેસવાનું, 9 વાગે આવવાનું. તકલીફ બહુ એ પડતી સ્ટેશને. તમે ત્યારે ચાલતા જતા કે કોઈ સાયકલ હતી? નહીં, ચાલતા. સાયકલો અમારા જમાનામાં એ વખતમાં સાયકલો ન હતી. બરાબર બરાબર, એક જ પ્રથમ. તો તમે અત્યારે તમારી ઉંમર થઈ ગઈ, બરાબર થઈ ગઈ ઉંમર થઈ ગઈ. તો અત્યારે તમને એવું કઈ મનમાં એવું વિચાર આવે કે મેં નોકરી કરી હોત તો સારું હતું, કે એવું કઈ તમને અંદરથી કોઈ એવો પસ્તાવો એવું કોઈ? એવું નહીં, પછી તો મેં 2-3 વર્ષ સર્વિસ તો કરી પ્રાઇવેટ. હા, મહેસાણા નેરોલેક કંપનીમાં હું નોકરી કરી, એજન્સીમાં 2-3 વર્ષ. એટલે હા, એવી પણ માનો કે તમે જોબ કરી ત્યારે તમે પોલીસની નોકરી લઈ લીધી હોત તો ઘણું સારું હતું. તો અત્યારે તમે કંઈક ઓર હોત એમ? હા, એ વાત સાચી છે. તમને એ વાતનો કંઈક થોડું ઘણું દુઃખ થતું હશે ને તમારા ઘરે? હવે પસ્તાવો પસ્તાવો તો મને બહુ થાય. ચાલુ થઈ ગયો છે. વિષ્ણુભાઈ પલટતા પલટતા આયા. રાજભા પલડી ના આયા? વરસાદ શૂટિંગ કરવાની દે તો હાલ બેસી ગઈ બધા અંદર. અને હવે
જોઈએ કેવું ચાલે છે બધું તમને બતાઈશ. કોઈ શુકુરા કાગળ થી એ મનુષ્ય તને ના દેખાય અમાર કોઈ અમન બેન જ દેખાય એવું ઓ તને ખાલી હું ફોટો બતાવું કે મન કે હા મારા જ હાથ મેલો તો આ મનુષ્ય દેખાય ને એ ચોર હે તું ઓળખી વાહ 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 બોલ વાસે ના સીધે સીધે રસ્તો જાઓ ને આહા ઈકળ જ છે પહેલા નાકામ બરાબર સારું હેડ પણ કશું દેખોણ જ ના બના ફોટો તો દેખોણ બીજું તને શું દેખાય હારું હારું કોણ કહેતો ના પાછો હા નહીં કહું કહું યમરાજા ને આ તેવું નહીં કહું મને ના વાળીને ફોન કરીને કહી દઉં એ બાળગોમ જતો રહ્યો બાકી યમરાજા ને પાસે જતા ના ના લઈ જા દે એને તો હોવા લઈ જતા હા યમરાજા લઈ જતા બરાબર અમે નડતર રૂપ છે રિશ્વત ખોલાય એવું ચાલો છેલ્લે ચોપડો લખી દેજો જો વિષ્ણુભાઈ રાજભા રાજભા હાય હાય તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દાદા થેન્ક યુ આટલો સપોર્ટ આપવા બદલ અને એમનો કોલ બી આવ્યો હતો મારા વચ્ચે એટલે અમે વાત કરી હતી બહુ સરસ માણસ છે અને અમને આવી રીતે જ સપોર્ટ કરતા રહો અને અમારા બ્લોગમાં આવી રીતે જોતા રહો અને મારા બ્લોગને બી સબસ્ક્રાઇબ કરજો જલ્દીથી જય માતાજી બાય.